વધુ રથના પગથિયાઓનાને પણ સુવર્ણની સાવરણીથી દ્વારા સ્વચ્છ કરી અને ગુજરાતના આપણા લાડીલા મુખ્યમંત્રી માન્ય શ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય અમિતભાઈ શાહ તેમજ કૌશિકભાઈ જૈન, અમદાવાદ મહાનગરના પ્રથમ નાગરિક પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત છે, મહંત શ્રી દિલીપદાસજી મહારાજ જેમની નિશ્રાની અંદર આ રથ સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ મહાનગરમાં ફરશે. દૂરદર્શન ડીડી ગિરનારના માધ્યમથી આ રથને રથયાત્રાની ક્ષણ ક્ષણની માહિતી આપણે પહોંચશે. ગુજરાત રાજ્યના સહકારિતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અહીં ઉપસ્થિત છે અને શરૂઆત થઈ રહી છે એ ઘડીઓની, એક ક્ષણની કે જેને નિહાળવા માટે જેમની પ્રતીક્ષા આપણા સૌના નયનમાં છે તેવી રથયાત્રાનો આ શુભારંભ. જય જગન્નાથ, જય રણછોડ, માખણ છોડ, જય રણછોડ, જય જગન્નાથ. આ એવી ક્ષણો, ભગવાન શ્રી જગન્નાથજીનો રથ નંદીઘોષ મંદિરના પ્રાંગણમાંથી 365મા દિવસે એક વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા માટે અમદાવાદ મહાનગરની અંદર પધારી રહ્યા છે. જય જગન્નાથ. દેવોની દુદુંભી વાગી રહી છે, ભક્ત હૃદયની અંદર એક ભાવની ભરતી છે, સમગ્ર મહાનગરની અંદર બે સમુદ્રો સાથે મળી રહ્યા છે. એક ભક્તજનોના, એક ભીડનો સમુદ્ર અને એક દરેક ભક્તની અંદર રહેલા ભાવનો સમુદ્ર, આ બંને ભરતી સાથે મળીને આ ભરતી દ્વારા સમગ્ર અમદાવાદની અંદર, ગુજરાતના વિશ્વમાં અને ભારત વર્ષની અંદર સર્વના કલ્યાણ તરફ આ રથ આગળ વધી રહ્યો છે. તમે નિહાળી રહ્યા છો આ એ દ્રશ્યો કે આ માનવ મહેરામણ, આ ભક્તના હૃદયના દ્રશ્યો જોઈને આપણને એમ થાય છે કે એક તાંતણે એક સૂત્રથી બાંધનાર હે પરમ તત્વ અમારી વચ્ચે બિરાજમાન. હવે બેન સુભદ્રાજી પણ હવે રથ, એમનો પણ પ્રયાણ થશે અને ત્યારબાદ બલરામજીનો રથનું પ્રયાણ કરવામાં આવશે. અને આ શુભારંભ થયા પછી આ અમદાવાદ મહાનગરની અંદર એવો એક ભાવની ફરતી, એવા એક આનંદની ફરતી, સચ્ચિદાનંદની ફરતી, અને જેમ કહીએ એમ બધું જ આપણું વિસ્મરણ થાય, આપણા ખોડિયામાં રહેલો દેહનો ભાવ એ ખરી જાય અને ચૈતન્યના ભાવની ભરતીમાં સમગ્ર લોકો આપણે મળીએ, હળીએ અને ભળીએ. રાસ ગરબા થઈ રહ્યા છે, તાલીઓના નાદ, અંતરનો સાદ આપણને ફરીથી